પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. પહેલા અહીં દાખલ થનારા 100% દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હતા, ત્યારે હાલ અનેક દર્દીઓની ઓક્સિજન વિના પણ સારવાર ચાલી રહી છે. પોરબંદર જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને પરિણામે પોરબંદરની બંને કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ફૂલ જોવા મળી રહી છે. તો 2 દિવસ પૂર્વે સુધીના સમય દરમિયાન અહીં દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હતા, પરંતુ સ્થિતિમાં સુધારો થયો હોય તેમ હાલ અનેક દર્દીઓ ઓક્સિજન વિના પણ સારવાર લઈ રહ્યા છે. બંને હોસ્પિટલમાં મળી કુલ 261 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 49 અને સેમી આઇસોલેશન વોર્ડમાં 102 જેટલા દર્દીઓ દાખલ છે. તો નર્સિંગ કોવિડ હોસ્પિટલના બિલ્ડિંગમાં કુલ 110 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં 28 જેટલા દર્દીઓની ઓક્સિજન વિના સારવાર ચાલી રહી છે. પોરબંદરની બંને સરકારી કોવિડ હોસ્પિટલોની જો વાત કરીએ તો બંને સરકારી કોવિડ હોસ્પિટલોમાં જે ભાવસીજી કોવિડ હોસ્પિટલ છે તેમાં 151 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો નર્સિંગ જે છે તેમાં પણ નર્સિંગ કોવિડ હોસ્પિટલ આપ જોઈ શકો છો મારી પાછળ, તેમાં પણ 100% વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પરિસ્થિતિ અત્યાર સુધી એવી હતી કે જે બંને હોસ્પિટલના જે દર્દીઓ છે તે તમામ 100% દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસમાં પરિસ્થિતિમાં જાણે સુધાર આવ્યો હોય તેમ બંને હોસ્પિટલમાં કેટલા એવા દર્દીઓ જોવા મળે છે કે જેઓ ઓક્સિજન પર સારવાર લેતા નથી, કેમ કે તેમનું ઓક્સિજન સ્ટેબલ થઈ ગયું છે, તેના પરિણામે તેને ઓક્સિજનની સારવારની જરૂર નથી. તેમ છતાં આપ જોઈ શકો છો રીતસર લગભગ મોટા ભાગના બેડ પર ઓક્સિજન જોવા મળે છે, દર્દીઓ છે દર્દીઓના સગાવાલા છે. છેલ્લા 15 દિવસથી પોરબંદર જિલ્લામાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું તેમાં પરિસ્થિતિમાં છેલ્લા 2 દિવસમાં સુધાર આવ્યો હોય તેવું અહીંની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. રિપોર્ટ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.